પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પડ્યા છે. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 24 કલાક સુધી રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કર્યું છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ કામકાજથી અળગા રહેશે. તમામ પ્રકારની ઓપીડી બંધ રખાશે. માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ શહેરમાં તબીબો વિશાળ રેલી કાઢશે, જેમાં 700 જેટલા ડોક્ટર્સ જોડાશે. જ્યારે સાંજે કેન્ડલ માર્ચ પણ યોજાશે. મેડિકલ એસોસિએશનની 110 બ્રાન્ચમાં હડતાળ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હ્યુમન ચેન અને કેન્ડલ માર્ચ યોજવામાં આવશે. તો તબીબોની હડતાળના કારણે મેડિકલ સેવાઓને અસર થવાની છે. રેલીનું આયોજન કરેલું છે. વોક જે અમે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી જઈશું, અમદાવાદ મેડિકલ એસોસિએશનથી શરૂ કરીને લગભગ 500 થી 700 ડોક્ટરો તેમાં જોડાશે અને સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે, જેમાં જુનિયર ડોક્ટર્સોની સાથે અમે લોકો બધા સિનિયર ડોક્ટર્સ જોડાઈ અને એક હ્યુમન ચેન રચી અને કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું છે. જે લોસ ઓલરેડી પાસ થયેલા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું આપણા ત્યાં. જે સાચે સુરક્ષા મળવી જોઈએ તબીબોને, એ સુરક્ષા હજી સુધી આપણને નમ્ન લોકોને નથી મળતી. આ ઘટના થઈ કલકત્તા ખાતે, એની બહુ ઝડપી ફાસ્ટ ટ્રેકમાં ન્યાયિક તપાસ થાય, જે ગુનાહિત હતું તે તાત્કાલિક એની ધરપકડ થાય અને એવો એક દાખલો બેસે, એક એવો પ્રસંગ થાય જેના થકી ભવિષ્યમાં આવા ઘટના ડોક્ટર પ્રત્યે, દીકરી પ્રત્યે કે સમાજના કોઈ પણ વિશે ન થાય, એના માટે અમારી પહેલી ડિમાન્ડ છે કે આ પ્રસંગ માટેની તાત્કાલિક ન્યાયિક તપાસ થાય. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 3 માંગ છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય, દોષિતોને સજા મળે, કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝડપથી તપાસ થવી જોઈએ, કાર્યસ્થળ પર તબીબ અને ખાસ કરી મહિલા તબીબોની સુરક્ષામાં સુધારો થાય તેવા પગલાં ભરાય. આ 3 માંગ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની. તો તબીબોએ હડતાળનું એલાન કર્યું છે, મેડિકલ સેવાઓને અસર પહોંચવાની છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 3 માંગ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને સજા મળે તેવી માંગ કરવામાં આવી છે. કયા સંજોગોમાં ગુનો શક્ય બન્યો તેની ઝડપભરી તપાસ થવી જોઈએ. તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને 3 માંગ કરી છે, સાથે જ હડતાળ છે આજે ગુજરાતમાં પણ અને ગુજરાત પણ જોડાઈ ગયું છે. ડોક્ટર્સની સતત એવી માંગ રહી છે કે ક્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે, તેમના પર હુમલા થતા હોય છે, ત્યારે કાયદો ઘડવામાં આવે અને તેમને નિષ્પક્ષ તપાસ થાય અને જે લોકો છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. શું વિગતો છે આ સમગ્ર મામલે? બિલકુલ, કારણ કે પશ્ચિમ બંગાળની ઘટનાએ દેશભરમાં તબીબોને હલાવી દીધા છે. કારણ કે જે ઘટના આખી થઈ એમાં જે દીકરી સાથે કે જે મહિલા સાથે જે ઘટના ઘટી એ બળાત્કાર હત્યા ખૂબ જ જઘન્ય ઘટના છે. કૃષ્ણા, આવા દોષીઓને ક્યારે માફ ન કરાય. રાજ્ય સરકારો જો આમાં પક્ષપાત કરતી હોય તો એના જેવા જઘન્ય અપરાધી કોઈને ન કહી શકાય. પણ સવાલ એ છે કૃષ્ણા કે પશ્ચિમ બંગાળમાં ઘટના થાય છે, તેના આરોપીને 24 કલાકમાં પોલીસ ત્યાં પકડી લે છે, સીબીઆઈની તપાસ અત્યારે ચાલી રહી છે, થોડું સમય જરૂરથી આપવા જેવી છે અને જે તબીબ આલમ છે એમાં એક રોષ છે એ વાત જરૂરથી સમજાય છે. અને એના ભાગરૂપે જ તમે ગઈકાલે બી તમે જુઓ ગુજરાતની અંદર જે જુનિયર ડૉક્ટર છે એ લોકો જોડાયા હતા, વિરોધ કર્યો એક દિવસની. માત્ર ઇમરજન્સી સેવાઓ એ ચાલુ હતી, તમે ઓપીડી બંધ કરી દીધી, તમે જે દવાખાનાઓ છે સરકારી દવાખાનાઓ છે એમાં તમે હડતાળ કરી રહ્યા છો. પણ સવાલ એ છે કે શું ખાનગી ડૉક્ટરો આમાં જોડાઈ રહ્યા છે? ખાનગી ડૉક્ટરો, કારણ કે કાલથી જે રીતે તમે જુઓ જે વિઝ્યુઅલ્સ આવી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓથી, રાજકોટથી તમે જાઓ, તમે વડોદરાથી, અમદાવાદથી, જે ગરીબ જનતા છે સીધી રીતે વાત કરીએ તો એ ટળવળી રહી છે કે તેમને કોઈ પાટાપિંડી કરવા વાળો મળે, તેમનું ઓપરેશન જે છે ટળી રહ્યું છે, સમયસર ન થાય તો શું થશે, કોઈ ઓપીડી માટે કોઈ જનારું નથી. કારણ કે આવી હોસ્પિટલોની અંદર જે છે ગરીબ લોકો જતા હોય છે અને રડતા વિઝ્યુઅલ કાલે આપણે જોયા છે. એક ખૂબ જ ઘટના છે કે એક રાજ્યમાં તબીબ જોડે ઘટના બને અને એ આંદોલન હોય, પણ એ આંદોલનનો પ્રકાર કદાચ બદલાઈ શકે છે. આજે બીજો દિવસ છે, આજે પણ જે સરકારી હોસ્પિટલોમાં જનારા જે દર્દીઓ છે એ
જરૂરથી એમને આજનો દિવસ પર નિરાશા હાથ લાગશે આવા ડૉક્ટરોથી, જે ડૉક્ટરો તમારા મારા જનતાના પૈસાથી ભણતા હોય છે, સરકારી જે ખર્ચ ઉપર ભણતા હોય છે. સરકારી ખર્ચ ક્યાંથી આવે છે? એ જ જનતા જેને આ લોકો રડાવી રહ્યા છે. આજે મારો વિરોધ નથી આ તમામ ડૉક્ટરો સાથે, પણ આ જ લોકો પ્રેરી રહ્યા છે કે તમામ જે લોકો છે ખાનગી ડૉક્ટરો પાસે જાય. આ જ લોકો પ્રેરી રહ્યા છે કે એ લોકો વધારે પૈસા ખર્ચા કરે. અને આ તમામ વસ્તુ વિરોધ એ વાતનો રહીને છે. તમારો વિરોધ હોઈ શકે છે, સરકાર નથી કરી રહી તો શું? આજે આ ઘટના બની છે પશ્ચિમ બંગાળમાં, શું ગુજરાતમાં નથી? 12 તારીખે જે ગાંધીનગરમાં જીએમઆરસી ના ડીને જે પરિપત્ર બહાર પાડ્યો કે મહિલા ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તેઓ એકાંતમાં ના જાય, એકલા કોઈ સાથી સાથે જાય, જો કોઈ વ્યક્તિ દેખાય તો ઉપરીને કમ્પ્લેન કરે, તો શું એનો કોઈ વિરોધ નથી? એક સજ્જન હું જોઈ રહ્યો તો એ વાત કરી રહ્યા હતા કે કાર્યવાહી કરવી જોઈએ, પણ કોને કાર્યવાહી કરવાની છે? શું ગુજરાતમાં આવી ઘટનાઓ નથી ઘટી રહી? શું આવી રીતે કોઈ ઘટના નહીં? હું તમને કહું, ઉત્તરાખંડમાં એક નર્સ સાથે પણ આવી જ ઘટના ઘટી, બિહારમાં પણ એક મહિલા સાથે આવી ઘટના ઘટી. ગુજરાતની વાત કરીએ તો ટીઆરપી ઝોન કાંડમાં જે લોકો ગયા તો શું આ તબીબોને ત્યારે દુઃખ ના થયું કે એ લોકો આઈને રસ્તામાં આ રીતે વસ્તુ કરે? તક્ષશિલામાં જે વિદ્યાર્થીઓ ભૂંજાઈ ગયા, શું એમના માટે આ લોકોને સોલિડિટી નથી કે આપણે આવી રીતે વિરોધ કરીએ? હવે એમના ઉપર ઘટના આવી છે અને પશ્ચિમ બંગાળની ઘટના છે, કારણ કે તે બીજેપી સ્ટેટ નથી, ઉત્તરાખંડમાં બીજી સ્ટેટ છે. એટલે આ ડૉક્ટરો પણ સીધી કે આડકતરી રીતે પોલિટિક્સનો ભાગ બની રહ્યા છે અને એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા. નો ડાઉટ દુઃખ હોઈ શકે છે એમના એમના એક તબીબ ઉપર થયું છે, તમામ વસ્તુ થઈ શકે છે, પણ જે જનતાના ટેક્સના પૈસાથી તેઓ ભણી રહ્યા છે, શું કોઈ એમને તો સસ્તામાં ભણવામાં આવી રહ્યું છે? જો પ્રાઇવેટ સીટ ઉપર જાત તો કરોડો રૂપિયાની ફીસ એમને આપવી પડત તો એમને ખબર પડત કે જો હડતાલ કરીને કેટલું તેમનું નુકસાન થાય છે. પણ એ સ્થિતિ ઠીક છે, હવે એમની વાત મૂકવાનો પ્રયત્ન, એક લહેર ઊભું કરવાનો પ્રયત્ન, કોઈ વિપક્ષની સત્તા ત્યાં છે એટલા માટે આ તમામ કરવાનો પ્રયત્ન જરૂરથી થઈ રહ્યું છે. પણ એ લોકોને પણ અંતરાત્માથી વિચારવું પડશે કે જે લોકોને ઓપીડીની જરૂર છે, જે લોકોને તમામ વસ્તુની જરૂર છે, એ લોકો ટેક્સ ભરે છે અને એમાંથી તમે ભણો છો. ઠીક છે, આજે આઈએમએ જોડાઈ રહ્યું છે એની અંદર, એ તમામ વસ્તુ વિરોધનો એક પ્રકાર હોઈ શકે છે, પણ જનતાને હેરાન કરીને, લોકોને હેરાન કરીને કાલ સુધી એમની સાથે પણ આ ઘટના ઘટી શકે છે, તો પછી શું? આ જ લોકો કદાચ તેમની સાથે આવે, પણ આવી રીતે તો મેં કાલે અનેક લોકોને, મારી સોસાયટીની વાત કરું, મારા એરિયાની વાત, અનેક લોકો સિવિલ ગયા, અનેક લોકો એલજી ગયા, નિરાશા હાથ રાખી એમને. લોકોની નારાજગી આ ડૉક્ટરો પ્રત્યે પણ વધશે. એમને લાગે છે કે અમારા ટેક્સના પૈસાથી આ લોકો ભણે છે અને પછી આજે જ્યારે સેવા આપવાનો વારો હોય ત્યારે હડતાલ કરીને બેસી જાય. તમારો વિરોધ હોઈ શકે છે, કલાક દોઢ કલાક તમે કરી શકો છો, પણ આ વિરોધ બિલકુલ યોગ્ય ના કહેવાય. હા, તમારા રાજ જો સરકાર પોતાની રીતે તમામ વસ્તુ કરે છે, પછી ગુજરાત સરકાર હોય, મધ્યપ્રદેશ સરકાર હોય, ઉત્તરાખંડ સરકાર હોય કે પછી પશ્ચિમ બંગાળ સરકાર હોય, ન્યાય મળવું જ જોઈએ. બળાત્કાર જેવી ઘટના બિલકુલ ન થવી જોઈએ. ગુજરાતનો એક રિપોર્ટ છે, છેલ્લા 5-7 વર્ષમાં 20-25 લાખ મહિલાઓ ગાયબ અથવા તો એના કરતાં વધારે મહિલાઓ ગાયબ છે. છતાં પણ કોઈ કહેવાવાળું નથી, પણ ડૉક્ટરોને ખબર પડી કે પશ્ચિમ બંગાળમાં તમામ વસ્તુઓ થઈ રહી છે, એટલે આ તમામ વસ્તુઓ થઈ રહી છે. પોલિટિકલ મોટિવેટેડ છે એ બિલકુલ કહી શકાય છે, એમનું દુઃખ હોઈ શકે છે એ પણ સાચું, પણ જનતાને હેરાન કરવું ક્યાં સુધી એને યોગ્ય ઠેરવી શકાય એક મોટો સવાલ છે. કૃષ્ણ જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા.